पावर्ड बाय फॉर्च्यून चक्की फ्रेश आटा, सॉफ्ट रोटी का वादा। नमस्कार, सुप्रभात। आप जो रहा छो गुजरात नंबर वन न्यूज चैनल जी 24 कलाक और हूँ छू अपनी साथे धरा। समाचार की शुरुआत करिए तो गुजरात में फरी एक बार जामशे वरसादी माहौल। आगामी पांच दिवस राज्य में सामान्य वरसाद की आगाही व्यक्त करवामां आवी छे। 12-13 सप्टेम्बर दक्षिण गुजरात अमुक विस्तार में भारे वरसाद की आगाही पण छे, तो 13 सप्टेम्बरे सक्रिय थशे लो प्रेशर, जेना कारणे वरसाद पड़ी शके छे। ज्यारे 16-18 सप्टेम्बरे वरसादनुं जोर वधशे। एक बाजु पाक नुकसानीनी घटनाओ सामे आवी रही छे, खेडूतो परेशान छे, त्यारे हजु पण पांच दिवसनी वरसादनी आगाहीथी जगतनो ताज चिंतित बन्यो छे। 13 सप्टेम्बरे सक्रिय थशे लो प्रेशर, जेना कारणे वरसादनी शक्यता। हम एक्सपेक्ट करेंगे कि डे वन डे टू में गुजरात रीजन में ओनली आइसोलेटेड प्लेसेस में लाइट टू मॉडरेट रेनफॉल रहेगा। डे थ्री डे फोर डे फाइव में स्कैटर्ड प्लेसेस में लाइट टू मॉडरेट रेनफॉल रहेगा। सौराष्ट्र कच्छ में डे वन डे टू डे थ्री आइसोलेटेड रहेगा एंड डे फोर डे फाइव स्कैटर्ड प्लेसेस में रेनफॉल रहेगा। कच्छ ड्राई रहेगा। 12-13 तारीख को आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल होने का संभावना है, लाइक योर एक्सट्रीम साउथ गुजरात, दमन दादरा नगर हवेली एंड भासद को डे फोर डे फाइव के लिए हमने हेवी रेनफॉल वार्निंग दिया है, बाकी किधर भी नहीं है। बोटाद जिला में सतत वरसेला वरसाद ने कारण अनेक नदियों में घोड़ापुर की परिस्थिति सर्जाई है। गढ़ा की घेलो नदी हजू पर बे कांठे वही रही है, तेरे गढ़ा तालुकाना ऐश्वर्या गामना लोको 76 वर्ष की एक समस्या नो सामनो करी रहा है। गाम में प्रवेशवा माटे घेलो नदी पर पुल बनावानी मांग साथे मामलदार धारासभ्य कलेक्टर थी लईने गांधीनगर सुधी अनेकवार ग्रामजनों रजूआत पण करी छे। वारंवार रजूआत छता समस्यानो कोई उकेल आवतो नथी। रस्ता पर पुल न होवाथी खेडूतोने खेतर जवामां भारे मुश्केली पड़ी रही छे, साथे ज बाळकोने पण शाळाए जवामां हालाकी पड़ती होय छे। लोको जीवना जोखमे नदी पसार करवा मजबूर बने छे, ત્યારે આ વર્ષે ભારે વરસાદ પડતા ગ્રામજનોને વધુ મુશ્કેલી પડી છે। વહેલી તકે પુલ બનાવવામાં નહીં આવે તો આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગ્રામજનોએ ચીમકી પણ ઉચ્ચારી છે। ઈશ્વરિયા ગામના ગ્રામ પંચાયતના સરપંચ અને બીજા 7-8 આગેવાનો મારી પાસે આવેલા 2 તારીખની આસપાસ, અને એમને એવી રજૂઆત કરી કે ભાઈ અમારી જમીન છે જે 50% સામા કાંઠે છે અને વાડી વિસ્તારમાં જવા આવવા માટે બહુ મુશ્કેલી છે, એટલે વચ્ચે ઘેલો નદી આવે છે, એટલે ઘેલો નદીની અંદર ઉપર જો પુલ બનાવવામાં આવે તો અમારા લોકોને ખેતીવાડીમાં જે ખેડાણ કરવા માટે જવું પડે એમાં સરળતા રહે, એટલે એ એપ્લિકેશન મેં લગત ડિપાર્ટમેન્ટ ડેપ્યુટી એન્જિનિયર સિંચાઈ ગઢડા, ડેપ્યુટી એન્જિનિયર મકાન અને માર્ગ સ્ટેટ અને તાલુકા વિકાસ અધિકારી શ્રી ગઢડાને તારીખ 3-9-2020 રોજ આપી દીધી છે, અને આ અરજદારની અને ગામ લોકોની માગણી અને શક્ય હોય એમ સત્વરે જરૂરી આગળ પ્રોસેસ કરી અને કાયમી નિરાકરણ થાય એવી કાર્યવાહી કરવા માટે લેખિત સૂચના 3 તારીખે મારા તરફથી આપવામાં આવી છે। અમારો મેઇન રસ્તો બોટાદ જવા માટેનો અમારો મેઇન રસ્તો છે આ। અમારે અમારા ગામની અંદર હજારો ગાયો છે, માલઢોર પશુ, એ અમે હામા કાંઠે લઈ જઈ શકતા નથી, અમારા ઘરે ને ઘરે રાખી એકવી છીએ, પછી અમારા ભાગ્યા હોય વાડીઓમાં એ ભાગ્યાને પણ અમે મળી શકતા નથી, કારણ કે એ આ પારનો આવે કે અમે એ પારનો જઈ એકવી, એટલે આખા ગામને અમારે એવી મુશ્કેલી છે કે સતત 8 દિવસથી આ પાણી જાય છે તો અમારે બહુ મુશ્કેલી છે, અને મેઇન રસ્તો દવાખાને જવાનો પણ અમારા અહીંયા જ છે। અમારું ગામ અત્યારે હાલની અંદર એવું પરિસ્થિતિ અમારી ખરાબ છે, તો સરકાર સાહેબને વિનંતી કરો કે જેમ બને તેમ તાત્કાલિક અમારો આ પુલ બાંધી દો અમને, સમજ્યા। આ અમારા ગામની જે નદી રહી દર વર્ષે આટલું જ પાણી આવે છે અને સામા કાંઠે ગામની અડધી જમીન હામા કાંઠે છે, તો આ છેલ્લા 20-30 દિવસથી આટલું ને આટલું પાણી સતત શરૂ છે, તો હામા કાંઠે જેટલો પાક હોય એ બધો નિષ્ફળ જાય, બરોબર, ખેડૂતને પોતાને જીવ કરતાં પણ વધારે એનો પાક વાલો હોય છે, એટલા માટે આ પાણીની વચ્ચેથી નીકળે તો ઘણીવાર ડૂબી જાય કે કોઈ પડે પુલ ઉપરથી, તો એનું જવાબદાર કોણ એમ। જી મીડિયાની જે ટીમ છે તે આજે આવી છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઈશ્વરિયા ગામે। જે ઈશ્વરિયા ગામની જો વાત કરવામાં આવે તો ઈશ્વરિયા ગામની વસ્તી છે 3500-4000ની આ ગામની વસ્તી છે, અને ગામના જે લોકો છે તેમની મુખ્ય સમસ્યા જે છે તે આપ મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો, તે
रस्तो आ जे गेलो नदी छे गेलो नदी ना वेहता पानी माथी ईश्वरिया गाम ना लोको आ रीते जीवना जोखमे पसार थई रह्या छे। आ ईश्वरिया गाम थी बोटाद तरफ जवानो मुख्य आ रस्तो छे ने दर वर्षे गाम लोको आ रीते जीवना जोखमे पसार थई रह्या छे। सामे काठे कोईनी वाड़ी विस्तार मां जवुं होय तो भी भले अने हटाणु करवा बोटाद तरफ जवुं होय तो पण मात्र ने मात्र एक ज रस्तो छे। गाम लोको द्वारा अनेक वार तंत्र ने लेखित तेमज मौखिक रजूआत करेली छे तेम छतां हजु सुधी तंत्र ने आंख खुले नथी त्यारे जी मीडिया नी जे टीम छे ते ग्राउंड जीरो पर आवी छे ने जे गाम लोको नी जे समस्या छे ते जी मीडिया ने स्क्रीन पर आप जोई रह्या छो के लोको जीव ना जोखमे आ रीतनो रस्तो पसार करी रह्या छे। रघुवीर मकवाणा, जी मीडिया, बोटाद। અને હવે વાત કરીએ ભારતીય વાયુસેનામાં સામેલ થનાર લડાકુ વિમાનની। ભારતીય સેનામાં આજે લડાકુ વિમાન રાફેલ સામેલ થશે। આ માટે અંબાલા એરબેઝ પર આયોજિત ઔપચારિક સમારોહમાં રક્ષામંત્રી રાજનાથસિંહ સાથે ફ્રાન્સના રક્ષામંત્રી ફ્લોરેન્સ પાર્લે અને ભારતના ઉચ્ચ સૈન્ય અધિકારીઓ પણ સામેલ થશે। સમારોહમાં ભાગ લેવા માટે ફ્રાન્સના મહિલા રક્ષામંત્રી આજે સવારે ભારત પહોંચશે અને બપોર બાદ ફ્રાન્સ રવાના થશે। સમારોહ બાદ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાર્તાલાપ થશે જેનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે રક્ષા અને સુરક્ષા સહયોગને વધારે મજબૂત કરવાનો છે। પાંચ રાફેલ લડાકુ વિમાનો પહેલો જથ્થો 29 જુલાઈએ ભારત પહોંચ્યો હતો ત્યારે 2016માં ભારત તરફથી 59,000 કરોડ રૂપિયામાં 36 જેટલા વિમાનોની ખરીદીના સરકારી કરાર કર્યાના 4 વર્ષ બાદ પહેલો જથ્થો ભારત પહોંચ્યો હતો। આ 36 વિમાનોમાંથી 30 વિમાનો લડાકુ ક્ષમતાવાળા છે જ્યારે 6 વિમાનો બે સીટવાળા ટ્રેનિંગ વિમાન છે। જો કે જરૂર પડે તો આ ટ્રેનિંગ વિમાનોને પણ આ મહાયુદ્ધમાં મેદાનમાં ઉતારી શકાય તેવી ક્ષમતા છે। હવે વાત કરીએ પાક નુકસાનીના સર્વેની। રાજકોટના જેતપુરના સરદારપુર ગામના ખેડૂતો દ્વારા અનોખી રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। સતત વરસાદ બાદ ખેડૂતોનો મગફળીનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે ખેડૂતોએ ખેતરમાં ખાટલામાં મગફળી રાખીને બેસણું કર્યું અને અનોખી રીતે વિરોધ દર્શાવ્યો છે। સરદારપુર ગામના ખેડૂતોએ પોતાનો પાક ઉખેડી નાખ્યો છે। ગામના ખેડૂતોએ 100 વીઘાથી વધુની જમીનમાં મગફળીને પાક વાવ્યો હતો જે ઉખેડી નાખવામાં આવ્યો। આ સાથે સર્વેની ધીમી કામગીરી સામે પણ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। હાલ ખેડૂતો તાત્કાલિક સર્વે કરી સહાય કરે તેવી માંગ સરકારને કરી રહ્યા છે અને અનોખી રીતે વિરોધ પણ નોંધાવી રહ્યા છે। જે 24 કલાકની ટીમ છે તે હાલ આવી પહોંચી છે સરદારપુર ગામે। આપ જોઈ શકો છો કે ખેડૂતોએ પોતાના ખેતરની અંદર ખાટલાની અંદર મગફળીનું બેસણું છે તે યોજ્યું છે અને આ બેસણાની સાથે અંતિમ યાત્રા છે તે પણ મગફળીની છે તે ક્યાંક જોવામાં આવી હતી। જોઈ શકાય છે કે મગફળી છે તેઓને ખાટલા ઉપર રાખી અને બેસણું છે તે યોજવામાં આવ્યું છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે મગફળીનો પાક છે તે ક્યાંક સંપૂર્ણપણે નાશ છે તે ક્યાંક થઈ ગયો છે। રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાની અંદર 32 જેટલી સર્વેની ટીમોની જે રચના છે તે કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી સરદારપુર ગામની અંદર સર્વે છે તે ક્યાંક થયો નથી તેવો પણ ખેડૂતો આક્ષેપ છે તે કરી રહ્યા છે। ત્યારે ખેડૂતો સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે। ચેતનભાઈ, વાત કરવામાં આવે તો કેટલું નુકસાન હોઈ શકે અને આજનો કાર્યક્રમ કરવાનું કારણ શું? નુકસાન તો ગુજરાતભરમાં થયું છે અને વરસાદ બધાને ખબર છે કેટલો વરસાદ થયો છે, જે સરેરાશ જે વરસાદ હોવો જોઈએ એના કરતાં ડબલ વરસાદ છે, એટલે નુકસાન બધી જગ્યાએ થયું છે। સરકાર દ્વારા જે સર્વેનું નાટક કરવામાં આવે છે, જે ખોટે ખોટા સ્કીમો કરવામાં આવે છે, 25 વરસાદની આવી સ્કીમો બંધ કરી દો ને ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં પૈસા નાખી દો। હવે તમે જોઈ શકો છો કે આજ ગામની અંદર મગફળી આ બાપાની ફેલ ગઈ છે, તો હવે બાપા અત્યારે આ મગફળી કાઢી લે છે, સર્વેવાળા હજી આવ્યા નથી, સર્વેવાળા આવશે તો આ બીજું વાવતર થઈ ગયું, તો આને લોકોને સહાય નહીં મળે, એટલા માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આ મગફળી તદ્દન નિષ્ફળ ગઈ છે, એના માટે અમે એની નનામી કાઢી અને એનું બેસણું યોજવામાં આવ્યું છે અને સરકારને જાગૃત કરવામાં આવી છે અને આપના માધ્યમથી, આપની ચેનલના માધ્યમથી હું આપણા સરકારને એક વિનંતી અને એક ચેતવણી આપવા માંગુ છું કે આગળના દિવસોની અંદર તમે જો કોઈ જાતની સહાય ખેડૂતને નહીં કરવામાં આવે તો ગામડે ગામડે આવા કાર્યક્રમ કરવામાં આવે છે, ક્યાંક કપાની અંદર કાર્યક્રમ ગોઠવાય, ક્યાંક મગફળી જે નિષ્ફળ ગયો પાકના કાર્યક્રમ કરવામાં આવનો કાર્યક્રમ કરવામાં આવશે, એટલે તાત્કાલિક ધોરણે ખેડૂતના ખાતામાં સીધી સહાય નાખો, તમે ખોટા સર્વે નાટક બંધ કરો। તાત્કાલિક ખેડૂતના ખાતામાં પૈસા છે તે ક્યાંક નાખવાની વાત છે, સર્વેના નાટક બંધ કરો તેવો પણ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। આ દાદા, કેટલા વીઘાનું વાવેતર હતું અને શા માટે મગફળી કાઢવાનું કારણ શું?
आ मगफळी छे ने वधु वरसादथी बगड़ी गई छे अने आमां जमीनमांथी पाणी फूटी अने मगफळी तमाम आ हुकाई जावा मांडी छे। हवे बे छोड़वा हाथमां आवे एम छे, पोपटा तो नथी पण खाली छोड़वा बे हाथमां आवे छे, ए उपाड़ी लेवा पड़े छे। नो उपाड़ी तो काल बीजो वरसाद थाय, वावेतर करवुं छे, तली वावी गमे मग के तली वावशुं, कारण के घऊं ने हजी घणी अति વાર છે, અત્યારે ઘઉં નો વવાય। કેટલા વીઘાનું વાવેતર છે? આ 15 વીઘા ઉપર 20-21 વીઘા, 15-20 વીઘાનું વાવેતર બધી થઈ। પ્રવીણભાઈ, આ વાત કરવામાં આવે તો આ વિસ્તારના કેટલા ખેડૂતો એવા છે કે જેઓનો પાક છે તે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે, અને શું માંગણી? આ વિસ્તારની જોઈએ તો ખાલી મારા એક સરદારપુર ગામ પૂરતી વાત નથી, આખા લગભગ પંથકની અંદર જ એવી પરિસ્થિતિ એવી છે કે અતિશય વરસાદ અને અવિરત વરસાદ ખૂબ લાંબો સમય આવેલો, એટલે કોઈ પણ પાકની એવી કેપેસિટી નથી હોતી કે એ સહન કરી શકે, એટલે અત્યારે લગભગ બધો પાક મરી જ ગયો છે। એટલે એમાં અત્યારે અમે મગફળીનો જે કાર્યક્રમ હતો એનું આભેણું કાઢ્યું છે, અને આજે બેસણું પણ છે, તો સરકારને પ્રતિકાત્મક કાર્યક્રમ આપ્યો છે કે આ મરી ગયું છે, હજી તમારે શું અમારી પાસેથી તમે જાણવા માગો છો? એક તો જાણવા મળ્યું છે કે સર્વેની ટીમની અંદર ફક્ત 3 જણા છે, 20 ગામ માટે, 20 ગામનું સર્વે કરવા માટે ફક્ત 3 જણા, તો ત્યાં સુધી અમારા ખેડૂતોને શું માલ ઊભો રાખવાનો, બગડી ગયેલો માલ પણ ઊભો રાખવાનો, ખેતર ખાલી નહીં કરવાનું, કપાસ હોય મગફળી હોય કે કાંઈ કાઢીને બીજું નવું વાવેતર મધ્યસ્થી વાવેતર ના કરી શકીએ, તો સરકાર ઈચ્છે છે શું અમારી પાસેથી? ખરેખરથી ન દેવા માટેની યોજના લઈને આવી હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે, તો સરકાર આ સર્વેના ડિંડક કરે છે, ડિંડકમાં ફક્ત ટોટલ મામૂલી 3 જણા આખા 20 ગામ વચ્ચે શું કરવા ઈચ્છે છે કંઈ ખબર નથી પડતી। અમારે સરકાર પાસે આ માગવાનું છે કે અમેરિકા કે યુએનમાં જવાનું છે, કંઈ ધ્યાન નથી પડતું, એટલે હજી કાર્યક્રમો આથી વધારે આશ્ચર્યજનક આવશે, તૈયારી રાખે અથવા તો ખેડૂતોને સહાય આવે। આ હતા સરદારપુર ગામના ખેડૂતો, કે હજુ સુધી જે સર્વે છે તેઓની કામગીરી છે તે પણ કરવામાં નથી આવી, અને સરકારને જગાડવા માટે ખેડૂતોએ ખેતરની અંદર બેસણું છે તે યોજ્યું હતું, ત્યારે જે સરદારપુર ગામની જો વાત કરવામાં આવે તો 100 વીઘા કરતાં પણ વધુ જે મગફળીનો પાક છે તે નિષ્ફળ ગયો છે, ત્યારે સરકાર છે ત્યારે તાત્કાલિક સહાય કરે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે, જેથી કરીને ખેડૂતો છે તે શિયાળુ પાકનું વાવેતર છે તે કરી શકે। નરેશ બાલિયા, ઝી મીડિયા, સરદારપુર। અને હવે વાત કરીએ મગફળીની ટેકાના ભાવે ખરીદીની। ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે, પ્રતિ મણ 1055 રૂપિયાના ભાવે થશે મગફળીની ટેકાના ભાવે ખરીદી, નાગરિક પુરવઠા નિગમ કરશે મગફળીની ખરીદી, આવનારા દિવસોમાં મગફળી ખરીદવા કાર્યક્રમ થશે, આયોજનો કરવામાં આવ્યા છે, લાભ પાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે, તો રાજ્યના મુખ્યમંત્રીએ પુરવઠા નિગમમાં જેટલો સ્ટાફ હશે એટલો જ આપવાની ખાતરી પણ આપી છે, મહેસૂલ અને કૃષિ વિભાગ પાસેથી વધારાનો સ્ટાફ લઈને પણ લાભ પાંચમથી ખરીદી શરૂ કરવામાં આવશે। રાજ્યના મુખ્યમંત્રી શ્રી, રાજ્ય સરકારને કેબિનેટે નિર્ણય કર્યો છે કે આ વર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયા એ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ રાજ્ય સરકારની એજન્સી SLA તરીકે કામગીરી કરશે, આવનારા દિવસોમાં પણ સફળતાપૂર્વક ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા પૂર્ણ થાય માટે નોડલ એજન્સી તરીકે નાગરિક પુરવઠા નિગમને જવાબદારી આપવામાં આવી છે। 5275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે, એટલે 1055 રૂપિયા પ્રતિ મણ 20 કેજીના ભાવે પુરવઠા નિગમ રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા કરશે। માર્કેટિંગ એડના સ્થળ ઉપર રાજ્ય નાગરિક પુરવઠા નિગમ આ પ્રક્રિયા હાથ ધરશે। સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદીની કરવાની જાહેરાત કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે અમરેલીમાં ખેડૂતોએ સરકારના આ નિર્ણય વિશે મંતવ્ય આપ્યા, ખેડૂતોએ કહ્યું છે કે જો સરકાર મગફળીના ટેકાના ભાવ પ્રતિ મણ 1500 થી લઈ 1800 રૂપિયા રાખે તો ખેડૂતોને યોગ્ય વળતર મળશે, આ વર્ષે ભારે વરસાદથી મગફળીના પાકમાં ભારે નુકસાન થયું છે, જો કે સરકારે ટેકાના ભાવ 1055 રાખ્યા છે। સરકાર દ્વારા જે નક્કી કર્યું છે કે લાભ પાછમનો, એ તો ખેડૂત માટે મોડું થાય છે, પહેલા નંબરે લાભ પાછમ એટલે અડધો વણ શાળો હોય જવાનો, 2 મહિના વધારાના દેશી મહિના, બરોબર, પછી એણે જે ભાવ ડિક્લેર કર્યા આગલા વર્ષમાં એણે અમને 18 રૂપિયા વધારી દીધા, હવે આ વર્ષે એણે 18 માંથી 55 કર્યા, હવે એ અમારી એક તો મજાક કરે છે, આ ભાવ વધારાય જ નહીં, કાકા તો એની ખરીદી બંધ રખાય,
બરોબર, તો પ્રાઇવેટ કંપનીઓ હારું લે અને ન લે તો અમને ખબર હશે 60 વર્ષ અમે મુંડાવી છીએ, પણ સરકાર આ અમારી મસ્કરી કરે. અટાણે રૂપિયા 1500 થી 2000 હોવો જોઈએ ભાવ, તો અમને પોહાય. એને શીંગનો તેલનો ડબ્બો 1500 ખાવો છે અને શીંગ અમારી પાસે પાછી 1000 મફત લઈ જવી છે, એટલે આ ભાવ અમને પોહાય જ નહીં. સરકારને નવી નક્કી કરે, નવી બેઠક બોલાવે અને 1500 રૂપિયા ભાવ મેળે તો અમને પોહાય એમ છે. મગફળીના ભાવ 2000 હોવા જોઈએ, આ અમને પોહાય નહીં. આની કરતાં અમારે દાડીએ વયું જવું હારું. આ જો અમને એટલા એટલા ભાવ આપે તો અમે આમાં ખાય હું લઈ, એ કરતાં મજૂરીએ વયા જાય તો સારું પડે ને. કાળા રોકડા તો રૂપિયા આવ્યા એટલે અમારા બાળ બસાનું પોષણ થાય, જે કાંઈ આવે એ રોકડું તો ખરું. આ અમારે એમને પહેલાં એને મફત દઈ દેવું, અમારા રૂપિયા કેદી આવે કેદી નહીં. અને આ એ ખાવ ખોટે ખોટું ઓલો ભાવ વધારીને ઓલો કરે કે અમે એટલા વધારી દીધા ખેડૂતને, એટલે કે આ લોલીપોપ પાઈ દીધો. આ મગફળીનો ભાવ છે એ 1500 રૂપિયા સિવાય પોહાય એમ જ નથી. પાસપાસ હાથ હાથ મને મગફળી થાય એમ છે. પાણીના કારણે બધું પલ્લી ગયું છે, મગફળી બધી હડી ગઈ છે અને દવાઓના શાર શાર હપ્તા મારવા પડ્યા છે, એટલે મગફળીના ભાવ 1500 ઉપર પોહાય એમ છે. પોર 1018 આપ્યા, પોર શીંગ ઘણી થઈ હતી વાંધો નહોતો, પણ ઓણ શીંગ 5 મણ થાય એમ છે, 7 મણ થાય એમ છે. પાણીના કારણે બધું નાશ થઈ ગયું છે અને 1055 કર્યા છે. 1500 રૂપિયા તો ઓછામાં ઓછા હોવા જોઈએ, એ મારી નમ્ર વિનંતી છે સરકારને. અને હવે વાત કરીએ ખેડૂતોની. ખેડૂતો સાથે છે Zee 24 કલાક. અમરેલી માર્કેટયાર્ડમાં નવા કપાસ અને નવી મગફળીની આવક શરૂ થઈ છે, ત્યારે કપાસ અને મગફળીના ઓછા ભાવ સામે ખેડૂતોની નારાજગી જોવા મળી. આ વર્ષે કપાસના ભાવ 700 થી લઈને 1050 સુધીના છે, જ્યારે મગફળીના ભાવ 600 થી 950 રૂપિયા છે. જો ગયા વર્ષની વાત કરીએ તો ગત વર્ષે કપાસના ભાવ 750 થી 1200 સુધીના હતા અને મગફળીના ભાવ 800 થી 1200 રૂપિયા હતા, ત્યારે ચોક્કસથી કહી શકાય કે ગત વર્ષની તુલનાએ આ વર્ષે ખેડૂતોને કપાસ અને મગફળીના ઓછા ભાવ મળી રહ્યા છે. ત્યારે અતિવૃષ્ટિ અને ઓછા ભાવના કારણે ટેકાના ભાવે જણસો સરકાર ખરીદે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. અને મગફળી વેચવા આવ્યા 850 રૂપિયા બજાર કિંમતે ગઈ છે અને એમાં ખેડૂતોને આમ ગણો તો આ પોષણક્ષમ ભાવ મળેલ નથી અને ખેડૂત તરીકે નારાજ છે. બરાબર છે, તો સરકારને મારી વિનંતી છે કે આ રીતે જો તંત્ર ચાલશે તો ખેડૂતોને દેવા માફીમાં જ ડૂબવાનો વારો આવશે. પછી કપાસ 920 રૂપિયા મહેસાણા નવો કપાસ લઈ લાવ્યા ને બજાર નથી મળતા, એલા સરકાર એનો ટેકાના જાહેર ભાવ કરે ને તો સારા ભાવ મળે અને વરસ નબળું દેખાય તમને અને પાણી બહુ પડ્યું છે એટલે કપાસ નિષ્ફળ જવાની શક્યતા છે. બજાર સમિતિ અમરેલીમાં છેલ્લા લગભગ 8-10 દિવસથી નવો કપાસ અને નવા સિંગની આવક શરૂ થઈ ગઈ છે. આજે કપાસનો ભાવ નીચામાં 700 થી 1040 ઊંચામાં છે અને લગભગ 7 થી 8 હજાર મણ જેવી આવક છે બજાર સમિતિમાં. અને સિંગનો ભાવ છે 600 થી 761 સુધીમાં વેચાણી છે અને એ લગભગ 150-200 ગણી જેવી આવક થઈ છે. હવે વાત કરીએ માછીમારોની. માછીમારો સાથે છે Zee 24 કલાક. જામનગર જિલ્લામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટા ભાગે માછીમારોનો વ્યવસાય ચાલે છે, પણ હાલ વાત કરીએ તો માછીમારોની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે. કારણ કે પહેલા લોકડાઉન અને બાદમાં ભારે વરસાદ, જેથી છેલ્લા 4 થી 5 મહિનાથી બેરોજગાર બનેલા માછીમારો કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ત્યારે ઝી 24 કલાકની ટીમ જામનગર જિલ્લાના સચાણા દરિયાકાંઠા વિસ્તારમાં પહોંચી અને ત્યાંના તમામ માછીમારો સાથે અમે ખાસ વાતચીત કરી. વાવાઝોડાની આગાહીને પગલે સતત છેલ્લા ઘણા સમયથી માછીમારો દરિયો ખેડી શકતા નથી, જેના કારણે તેમના પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે આવા સમયે ખેડૂતોની જેમ રાજ્ય સરકાર સાગર ખેડૂઓને પણ સહાય કરે તેવી માંગ જામનગરના માછીમારો કરી રહ્યા છે.
જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે જમીનના ખેડૂતો કહી શકાય તેની હાલત તો ખરાબ છે, પરંતુ દરિયાના ખેડૂતો કે જેને દરિયા ખેડૂત સાગર ખેડૂત કહેવામાં આવે છે તેની પણ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક ખૂબ જ ગંભીર બની રહી છે. સતત વરસાદના કારણે જે છે માછીમારી માટે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે આપ મારી પાછળ દ્રશ્યમાં જોઈ શકશો, સતાણાનો દરિયાકાંઠો વિસ્તાર છે કે અહીં જે છે માછીમારીની બોટો લાંગરી દેવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર દ્વારા જે છે આ સતત થતી આગાહીઓના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવતી હોય છે, જેના પગલે અહીં માછીમારો દ્વારા પોતાની બોટો જે છે દરિયાકાંઠે લાંગરી દેવામાં આવી છે. એક રીતે જો વાત કરવામાં આવે તો લોકડાઉનના સતત 3-4 મહિનાના ઉપરાંત વારંવાર વરસાદની આગાહીઓ અને તોફાનોની શક્યતાઓને લઈને ક્યાંક ને ક્યાંક માછીમારો જે દરિયો ન ખેડવાના કારણે પોતાના પરિવારની હાલત ખૂબ જ કફોડી બની રહી છે. અને ક્યાંક ને ક્યાંક જે રીતે રાજ્ય સરકાર જે છે એ ખેડૂતોને જે મદદ કરી રહી છે તો દરિયાના જે સાગર ખેડૂત કહેવાય છે તેને પણ મદદ કરવી એટલી જ જરૂરી છે. હાલ અત્યારે આપણી સાથે સતાણાના જે તમામ જે સાગર ખેડૂતો જોડાયા છે માછીમારો છે આપણે એને પણ પૂછવાનો પ્રયાસ કરશું કે કઈ પ્રકારની સમસ્યાનો સામનો અત્યારે જે છે આ લોકો કરી રહ્યા છે. શું કહેશો, તમારી જે બોટો ફિશિંગની બંધ છે તેના કારણે કેટલા જે ફિશિંગવાળા છે એને નુકસાન થઈ રહ્યું છે અને કઈ પ્રકારની અત્યારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે? અમારે અમે હું સતાણા ગામથી જાઉં છું અને માછીમાર છું અને હાલમાં અમે દરિયાકાંઠે જ ઊભા છીએ. સચાણામાં 360 બોટ છે, એમાં 260 રજીસ્ટર છે. તો અમારે હજી રજીસ્ટ્રેશન કરવાનું બાકી છે. ફિશરી દ્વારા અમારા હાલમાં એનું લાઇસન્સ અને જે કોલ કે એ બંધ છે, એ પણ અમને નુકસાન છે. એ જલ્દીથી ચાલુ થાય તો અમને ઘણો ફાયદો છે. અને જે 12 મહિનામાં 8 મહિના અમે માછીમારનો ધંધો કરીએ છીએ, એમાં ચોમાસામાં 4 મહિના તો ધંધો થતો નથી. અને હાલમાં સરકાર 1 જૂનથી 1 ઓગસ્ટ સુધી બંધ હતું, 2 મહિના તો બેન હતું 60 દિવસનું. પછી અમે 1 ઓગસ્ટે શરૂઆત બધા જાર ને બધે ખર્ચા અમે કરી નાખ્યા બધું. પણ હાલમાં કોઈ પાછો આ આગાહીઓ ને વાવાઝોડાનું બધું વરસાદનું અતિ ભારે વરસાદની આગાહી છે એના કારણે અમે નીકળી નથી શકતા. તો હમણાં હાલમાં સચાણાની તો નહીં પણ આખા જામનગર જિલ્લામાં જેટલો દરિયો કઠો છે સચાણા જોડિયાથી કરી અને સલાયા સુધી જેટલા ગામો આવે છે જોડિયા બલાચડી સચાણા બેડી પછી સિક્કા સલાયા જેટલા જે ગામો છે દરિયા બધાની હાલત આટાણે ફફોડી થઈ ગઈ છે બધા લોકો. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. થોડી જ વારમાં આપ જુઓ અમારી ખાસ રજૂઆત સુરવંદના. જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ Z24 કલાક સાથે. આ કાર્યક્રમના સહપ્રાયોજક છે વસંત મસાલા, શુદ્ધતા એસી મમતા જૈસી, તિરુપતિ કુકિંગ ઓઇલ, રસોઈ સે રિશ્તોતા, ગુડ હેલ્થ હર્બલ મોસ્કિટો રિપેલેન્ટ, સુરક્ષા ઓર સેહત સાથ સાથ. ઇફ યુ આર ઇન્સ્પાયર્ડ ટુ બી અ ગ્લોબલ લીડર જોઈન મણિપાલ યુનિવર્સિટી જયપુર. બંધન બેંક, બધાનું ભલું દેશની ભલાઈ. ડેલ ટેકનોલોજીસ, સ્મોલ બિઝનેસ ઓનર્સ, વી આર હિયર ટુ લિસન. કોપાવર્ડ બાય ફોર્ચ્યુન ચક્કી ફ્રેશ આટા, સોફ્ટ રોડ.